તો મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી ઊંઝા તાલુકા વિસ્તારના ગામડાઓની 1200થી વધુ વિધવા મહિલાઓને સહાય ચૂકવવામાં આવી હતી. ઊંઝા તાલુકાના અમૂઢ ગામમાં ઊંઝાના ધારાસભ્ય અને એપીએમસીના પ્રયાસોથી વિધવાઓના પ્રશ્નોને વાચા આપવા ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં સરકાર દ્વારા આપવામાં આવનાર વિધવા સહાયના 1200 સહાય ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા અભિયાન હેઠળ કચરા પેટીઓની સાથે વૃક્ષ એજ જીવન સાથે વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રયોગ રૂપે આજે વિધવા સહાય માર્ગદર્શન અને હુકમ વિતરણનો કાર્યક્રમ કર્યો, જેમાં 1001 હુકમનું આજે વિતરણ કરવાનું છે. સાથે અમે દરેકને વિધવા બહેનને એક વૃક્ષારોપણના પ્રોગ્રામ અર્થે પોતાના પતિની યાદમાં વૃક્ષ ઉછેરવાનો એક વૃક્ષારોપણનો પણ પ્રોગ્રામ કર્યો છે. અને બેટી બચાવો બેટી પઢાઓનું પણ માર્ગદર્શન અહીંયાથી આ સ્ટેજ ઉપરથી આપવામાં આવ્યું છે. એમ ત્રણ અને સાથે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની દરેકને કચરા પેટી પણ એક આપવામાં આવી છે. એટલે એ રીતે કહેવાનો મિનિંગ કે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિધવા સહાય આ બધા સરકારના કાર્યક્રમને આવરી લઈ અને બહેનોને કોઈ ઓફિસે ધક્કા ખાવા ના પડે. અને અમારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એટલા બધા સક્રિય છે કે રાત દાડો મહેનત કરી તલાટી અને સરપંચશ્રીઓના સહકારથી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અને દરેક વિધવા બહેનોને પોતાનો હુકમ ઘરે બેઠા મળવાનો છે અને સહાય પણ ખાલી પોસ્ટ ઓફિસમાં એમનું ખાતું જ ખોલાવવા જવાનું છે અને સહાય પણ એમને ઘરે બેઠા મળવાની છે. એ રીતનો આ નવતર પ્રયોગ કર્યો છે.